રાજ્ય અને દેશનું હવામાન ખાતું તો વરસાદ સહિત વાતાવરણ અંગે સતત જાણકારીઓ આપતું રહે છે, પરંતુ ગુજરાતી ખેડૂતે હવામાન ખાતાનું કામ જાતે જ કરવાનું નક્કી કર્યું હોય તેમ અનોખો પ્રયોગ કર્યો છે. માત્ર 45,000 રૂપિયાના ખર્ચથી આ ખેડૂતે એવું ડિવાઇસ પોતાના ખેતરમાં લગાવ્યું છે જેમાં તેને વરસાદ, જમીનમાં ભેજ સહિતની જાણકારી તરત જ મળી જાય છે. કહેવાય છે કે ગુજરાતી ધારે તે કરી બતાવે, આ વાતને સાર્થક કરી બતાવી છે બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના મોટી વાવડી ગામના પ્રગતિશીલ ખેડૂતે. રમેશભાઈ સમય મુજબ ખેતી કરવામાં માને છે, જેને લઈને તેઓએ પોતાની વાડીમાં એક અનોખું ડિવાઇસ લગાવ્યું છે. આ ડિવાઇસની કિંમત 45,000 રૂપિયા છે. આ ડિવાઇસની ખાસિયત અંગે વાત કરવામાં આવે તો તેના કારણે વરસાદ ક્યારે આવશે, કેટલું આવશે, તેમજ જે પાકનું વાવેતર કરેલ છે તે પાકમાં જો કોઈ રોગ આવવાનો છે કે નહીં તેવી અનેક માહિતી 4-5 દિવસ પહેલાં તેમને મળી જાય છે. સાથે જ જમીનમાં અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ કેટલું છે તે અંગેની જાણકારી પણ આ ડિવાઇસ દ્વારા તેમને મળી જાય છે. ડિવાઇસ છે ને આપણને વરસાદની અપડેટ આપે, એક તો બીજું આપણા ખેતરની અંદર કઈ જીવાત આવવાની છે એ એડવાન્સ આપણને કહે અને એનું સજેશન આપે કે તમે આ દવા હવે છંટકાવ કરો, અને ખાતર, પાણી દરેક માટે અલગ અલગ આપણને માહિતી મોકલતો રહે. અને હા, અમારે એક રાણપુર FPO કંપની છે અમારી ખેડૂતોની, એના દ્વારા મને માહિતી મળી અને એના દ્વારા અમે આ ખરીદી કરી. આ 45,000 રૂપિયાની કંપની કિંમત છે. આ એક સ્ક્વેર કિલોમીટરમાં કામ કરે અને અમે રાણપુર FPO દ્વારા આની એપ્લિકેશન જોઈન્ટ કરી અને બધા ખેડૂતોને અમે આની માહિતી મોકલતા રહીએ છીએ, એટલે અને એને પણ છંટકાવ લેવાની માહિતી મળી જાય. આ ડિવાઇસથી જે આડેધડ આપણે જંતુનાશક વાપરતા હોય એનો ઘટાડો થાય, કેમ કે આપણને જે દવા અને જે સજેશન કરે એ જ છાંટવાની હોય. જનરલી એવું હોય કે લોકો ચાલુ દવા છાંટતા હોય, એટલે આનાથી એક તો પેસ્ટ કંટ્રોલમાં આપણને ફાયદો થાય, ઓછી દવાએ વધારે કામ થઈ જાય, ઓછા ખાતરે આપણું કામ પતી જાય, અને જે જરૂરિયાત છે જમીનમાં ખાતરની એ બધી ઓછી જોઈએ, આમાં આવકમાં વધારો થાય, ખર્ચ ઘટે. ઉલ્લેખનીય છે કે આ ડિવાઇસની જો ક્ષમતાની વાત કરીએ તો 1 કિલોમીટરના અંતર સુધી આ ડિવાઇસ કામ કરે છે અને અલગ અલગ સેન્સર્સના કારણે અલગ અલગ પ્રકારની તમામ માહિતી આ ડિવાઇસના મારફતે મોબાઈલમાં મળી શકે છે. માત્ર એક જ નહીં પણ એક કરતાં વધારે મોબાઈલ પણ આ ડિવાઇસ સાથે કનેક્ટ થઈ શકે છે, જેને લઈને અન્ય ખેડૂતો પણ હાલ રમેશભાઈની વાડીએ પહોંચીને આ ડિવાઇસની માહિતી મેળવી રહ્યા છે. ખેડૂત માટે બહુ મહત્ત્વનું કામ કરે છે. મેઈન તો આપણે રોગ જીવાત કઈ આવવાની છે અને કઈ દવા છાંટવી એ બધું આપણને સજેસ્ટ કરે છે, અને બીજા નંબરમાં ખાતર કેટલું નાખવું, પછી ભેજ આપણે પાણી કેટલું આપવું એ ભેજ માપી, અને અંદર સેન્સર લગાવેલા છે કે ભાઈ કેટલી ઊંડાઈ સુધી એનો ભેજ છે અને કેટલું સૂકું છે, એને પ્રમાણે આપણે પહેલાં આડેધડ ખેડૂત ફળ પિયત આપતા હતા, એટલે એના હિસાબે કપાસ બગડતો, જીવ રોગ જીવાત વધારે આવતી, એટલે એ બધા ફાયદા ઘણા બધા થશે ખેડૂત. હા, વરસાદની માહિતી આપશે કે ભાઈ આજે કેટલા વાગે વરસાદ આવવાનો છે અને કેટલો વરસાદ થશે. ડિવાઇસ મારફતે જ ખેડૂતોને ખાતર કેટલું આપવું, દવા ક્યારે અને કેટલી છાંટવી જેવી અનેક જાણકારી પ્રાપ્ત થઈ જતી હોવાથી ખેડૂતોને આર્થિક રીતે પણ ફાયદો થશે. આ ડિવાઇસ દરેક ખેડૂતો માટે આશીર્વાદરૂપ છે અને દરેક ખેડૂતે લગાવવું જોઈએ તેવું રમેશભાઈનું માનવું છે. આમ તો દરેક જાતના સેન્સરો એની અંદર આપેલા છે, જમીનનો ભેજ કેટલો છે, 3 ઇંચે 4 ઇંચે એક સેન્સર મૂકેલું છે, 1-8 ઇંચે સેન્સર મૂકેલું છે, 2 સેન્સરનો અલગ અલગ પ્રકારે એ ભેજ બતાવતું હોય છે, બીજા પાંદડા કેટલા ભીના છે એના પણ સેન્સરો હોય છે, અને એ પણ આપણને દવા ક્યારે છંટકાવ કરવો એ પણ આપણને સજેશન કરતું હોય છે. બીજું સેન્સર એનું એવું પણ છે કે વરસાદ, તો વરસાદની પણ 6-7 દિવસની એડવાન્સ આપણને આગાહી કરતું હોય છે, એ આટલો આટલો વરસાદ આ દિવસોમાં થઈ શકે એવું આપણને સજેશન કરે, અને આજ સુધી લગભગ જે ડિવાઇસે કીધું છે એ પ્રમાણેનો જ વરસાદ થયો છે, એટલે ખરેખર આ ડિવાઇસ છે એ બહુ આશીર્વાદરૂપ છે ખેડૂતો માટે.